ધ્રોલના દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહત્વની બેઠક યોજાઈ. પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની અસ્મિતાને ઠેસ પહોંચી છે ત્યારે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અનેક રેલીઓ અને મહાસંમેલનો યોજાયા છતાં રાજપૂત સમાજની માંગ સંતોષાઈ નથી ત્યારે રાજપૂત સમાજ હવે લડી લેવાના મૂડમાં છે. તારીખ 22 થી ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મરથ રાજપૂત સમાજના ગામડે ગામડે જઈ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. ધ્રોલ તાલુકાના રાજપૂત સમાજના ગામડે ગામડે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ દિવસે દિવસે વધતો જ જાય છે. આજે ધ્રોલના દીપસિંહજી રાજપૂત છાત્રાલય ખાતે બહોળી સંખ્યામાં આજુબાજુના ગામડાના લોકો હાજર રહ્યા હતા. હાજર લોકોને એક જ સૂર હતો, જય ભવાની, ભાજપ જવાની. આખરે તો રાજપૂત સમાજ હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. અહેવાલ કરણસિંહ પી જાડેજા. આજરોજ ધ્રોલ ખાતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના આદેશ અનુસાર સમગ્ર ધ્રોલ તાલુકો શહેર અને વિસ્તારમાંથી એક જબરદસ્ત મોટી સભા અહીંયા આયોજન થયું છે ક્ષત્રિય સમાજના બોર્ડિંગમાં. ત્યારે આજે સમગ્ર તાલુકાના આગેવાનો, યુવાનો અને વડીલોએ એક જ પ્રણ લીધું છે કે આગામી 7 તારીખે ભાજપને હરાવવા અને એક પણ મત ક્ષત્રિયોના ગામ, એની સાથે સંકળાયેલા અન્ય સમાજોની સાથે રાખીને આ યુદ્ધનું એલાન કરીએ છીએ. અને ગામે ગામ સમિતિ રચના કરી અને બધા જ સાથે મળીને આપણે આ પરિણામ લાવવાનું છે. ભાજપને એક પણ મત ન મળે એના સોગંદ લેવામાં આવ્યો છે અને આ પ્રમાણે અમે આ આયોજન કર્યું છે. ધ્રોલ ખાતે જે મિટિંગ મળી એમાં અમે નક્કી કર્યું છે ભાજપને હરાવવા. અને દરેક ક્ષત્રિયો જ્યારે પ્રથમવાર મળે એકબીજાને રામ રામ કરે કે જય માતાજી નહીં, જય ભવાની, ભાજપ જવાની.